સાથીઓ, સમાજની હાજરીમાં, દાતાશ્રીઓની હાજરીમાં, પ્રભુતામાં પ્રવર્તમાન પરિસ્થિતિની પણ વાત કરવી જોઈએ. આપણે સમૂહ લગ્નના માધ્યમથી મળી શકીએ છીએ, હળી શકીએ છીએ અને પરસ્પર સમાજમાં એકબીજાને આપણે ઉપયોગી થવાની જે ભાવના છે એની સાથે સાથે આપણે અહીંયા થોડો વિચાર કરીએ કે આગામી સમય પ્રવર્તમાન પરિસ્થિતિમાં આપણે ખરેખર શું કરવાની જરૂરિયાત છે. આપણે બધા શિક્ષણ પાછળ દોડ લગાવી રહ્યા છીએ. શિક્ષણમાં ઉચ્ચ શિક્ષણ સુધી દીકરા અને દીકરીઓ ખૂબ આગળ વધી છે અને એના પરિણામે આજે એક નવું પરિબળ આપણી સામે આવ્યું છે અને તે છે શિક્ષિત બેરોજગારી. આ શિક્ષિત બેરોજગારીની સમાજ, સરકાર અને તમામ લોકો જો સાથે મળીને ચિંતન નહીં કરે તો ભવિષ્યમાં આજે જે આપણે કંઈક સુખી સંપત્તિનો માહોલ જોઈ રહ્યા છીએ એમાં વિક્ષેપ પડવાની પૂરી શક્યતાઓ રહેલી છે. શિક્ષણ એ માત્ર ડિગ્રી, ટેકનિકલ ડિગ્રી કે મેનેજમેન્ટની ડિગ્રી મેળવીને જ્યારે આપણા દીકરાઓ દીકરીઓ માત્ર ને માત્ર વ્હાઇટ કોલર જોબ તરફ એમનો જોબ પડેલો છે ત્યારે સમાજે આજે ઘણા બધા બીજા એંગલથી પણ વિચારવું પડશે. શિક્ષણ એ માત્ર ચોક્કસ લાઈન કે ચોક્કસ વ્યવસાય પૂરતું મર્યાદિત નહીં રાખતા એક એવી દ્રષ્ટિ કેળવવાની જરૂર છે કે આપણી નજર સમક્ષ આપણે જ્યાં રહીએ છીએ ત્યાં આસપાસ આપણા શિક્ષણના માધ્યમથી આપણે સ્વરોજગારી કે રોજગારી કેવી રીતે મેળવી શકીએ, સર્વિસ સેક્ટરમાં એનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ, કૃષિ હોય, પશુપાલન હોય કે સ્થાનિક નાના લઘુ ઉદ્યોગો હોય, આ લઘુ ઉદ્યોગોનું ઉત્પાદન કરી કૃષિનું ઉત્પાદન કરીને એનું માર્કેટિંગ પણ એટલું જ મહત્વનું છે. આજે મુશ્કેલીઓમાં મુકાઈ રહ્યો છે ત્યારે મારી દ્રષ્ટિએ જો એક ઉણપ રહી ગઈ હોય તો ઉત્પાદનની સાથે આપણે માર્કેટિંગમાંથી થોડાક કાચા પડ્યા છીએ અને આ દ્રષ્ટિમાં પણ હવે અહીંયા બેઠેલા તમામ લોકોએ ચિંતા કરવાની જરૂરિયાત છે. કેળવણી કંઈ જોવા નથી મળતી, કેળવણી લુપ્ત થતી જાય છે.